सब्सक्राइब कीजिए एबी डिजिटल चैनल को और बेल आइकन दबाए लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए। नमस्कार दोस्तों, हूँ छु असित भट्ट अने तमे जोई रहा छो एबी डिजिटल। दोस्तों आज नो अपनो गरबो छे मा तू पावानी रे पटराणी भवानी मा काड कारे लोल मा तू पावानी रे पटराणी भवानी मा हे काड कारे लोल। ओके दोस्तों, खूब ज सुंदर अने खूब ज मजानो आ गरबो छे। तो दोस्तों मध्य सप्तक नी अंदर आ गरबाना कुल सात सूर लागे छे। आ सात सूरोनी अंदर ग ध नी एक कोमळ लागे छे। ओके, अने आ गरबामां वादी स्वर जे छे ए कोमळ ग छे अने संवादी स्वर जे छे ए कोमळ ध छे। ओके, હવે તમને સવાલ એ થશે કે વાદી શું અને સંવાદી શું? તો દોસ્તો તમને જણાવી દઉં કે કોઈ પણ ગીત અથવા ગરબો આપણે વગાડતા હોઈએ અથવા ગાતા હોઈએ ત્યારે જે સ્વરનો વારે ઘડીએ વધારે પડતો ઉપયોગ આવે એને વાદી સ્વર કહેવાય છે, અને વાદી કરતાં સહેજ ઓછો ઉપયોગ આવે એને સંવાદી સ્વર કહેવાય છે। ઓકે, તો દોસ્તો આ પ્રમાણે આજનો આપણો ગરબો છે। તો ચાલો દોસ્તો આ ગરબાને આપણે જોઈએ। આ ગરબાની અંદર આપણે કુલ આજે બે પેટર્ન તૈયાર કરવાની છે, એક તો એનું સ્થાયી એટલે કે મુખડું અને બીજું એનો અંતરો। ઓકે, તો દોસ્તો આ ગરબામાં કહેવામાં આવ્યું છે કે મા તું પાવાની રે પટરાણી ભવાની મા હે કાડ કારે લોલ। રાઈટ, તો દોસ્તો એ આ રીતે વાગે છે, જોજો કોમળ ઘથી એની શરૂઆત થાય છે। ઓકે, ઓકે માતો પાવા નીરે 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 પટ પટરાણી ભવાનીમાં કાડ કારે લો। ઓકે દોસ્તો, તો આ હતું એનું સ્થાયી એટલે કે મુખડું। હવે આપણે જોઈએ એનો અંતરો। તો અંતરામાં કહેવામાં આવે છે હે મા તારા ડુંગરીએ ચઢવું રે અતિ ઘણું દોયલો રે લોલ। ઓકે દોસ્તો, તો જો અંતરો આ રીતે શરૂ થાય છે ઓકે કે મા તારા કે મા તારા કે મા તારા ડુંગરીએ ડુંગરીએ ચડવું રે અતિ ગણું। તો દોસ્તો આ પ્રમાણે હતો એનો અંતરો। તો દોસ્તો આ ગરબાને હું રિધમ ઉપર વગાડું છું, જોજો કેટલો સુંદર લાગે છે। ઓકે, Thank you.
તો દોસ્તો આ ગરબો અહીં પૂરો થયો, તમારો થયો. દોસ્તો નવરાત્રિની અંદર ગરબો વગાડજો, ગાજો અને ઝૂમજો, ખુશ રહેજો. ઓકે, આ વિડીયોની અંદર ફક્ત આટલું જ. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ઓકે, જય મા પાવાગઢવાળી મા મહાકાળી મા.